તમારા પાસપોર્ટમાં બે તારીખ લખેલી હોય છે, એક ડેટ ઓફ ઇશ્યુ અને એક ડેટ ઓફ એક્સપાયરી. હવે જો ડેટ ઓફ એક્સપાયરી નજીક આવે ને તો આપણા પરસેવા છૂટવા લાગે કે યાર પાછું મારે પાસપોર્ટ ઓફિસ જઈને લાઈનોમાં ઊભા રહેવાનું. બટ ફિકર નોટ, હું આવી ગયો છું ને ઘરે બેઠા ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં કઈ રીતે પાસપોર્ટ રિન્યુઅલ માટે તમે અપ્લાય કરી શકો એની માહિતી જોઈતી હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે પાસપોર્ટની એક્સપાયરીની તારીખ નજીક આવે ને એટલે એટલો બધો સ્ટ્રેસ થઈ જાય, કારણ કે એમ બી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં પાસપોર્ટ લીધો હોય ત્યારે ખૂબ ધક્કા ખાવા પડ્યા હશે, તમારે ખૂબ લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હશે ને બહુ જ વેઇટ કરવું પડ્યું હશે, એટલે કદાચ તમને કંટાળો આવશે. પણ આ પ્રોસેસ કંટાળો લાવવા જેવી છે જ નહીં, બહુ જ સિમ્પલ પ્રોસેસ છે આ, જે તમે ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશનની કરી શકો છો કે પછી તમે તમારા નજીકના PSK એટલે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જઈ શકો છો. મારી સલાહ માનજો, ઘરે બેઠા ઓનલાઈન જ કરજો. તો હવે ઓનલાઈન કરવા માટે શું કરવાનું, તો તમે તમારા ગૂગલમાં લખો પાસપોર્ટ સેવા, આવું તમે લખશો એટલે પહેલી જે લિંક આવે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, કે પછી તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે passportindia.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જવાનું. જશો એટલે આવું હોમ પેજ તમને દેખાશે. હવે આમાં તમને પૂછે છે કે અગર તમે એક્ઝિસ્ટિંગ યુઝર છો તો લોગિન કરી દો, નહીં તો અગર નવા યુઝર છો તો રજિસ્ટર કરી દો. તો નવા યુઝરની જેમ જ હું તમને કહી દઉં, તો નવા યુઝર પર ક્લિક કરવાનું એટલે આવું ફોર્મ દેખાશે, એ ફોર્મ તમારે ભરી દેવાનું. એ ભરી દેશો, બહુ જ સિમ્પલ પ્રોસેસ છે, એમાં જે ઈમેલ લખ્યું છે ઈમેલ આઈડી ઉપર તમને ઈમેલ આવશે, એક લિંક દબાવીને તમારે વેરીફાઈ પણ કરવાનું રહેશે ઈમેલ એકાઉન્ટ. એ પ્રોસેસ તમે કરી દેશો એટલે પાછા આપણે આવી જઈએ હોમ પેજ ઉપર. એક્ઝિસ્ટિંગ યુઝર લોગિન ઉપર આપણે ક્લિક કરીશું, ક્લિક કરીને આપણે જે આઈડી અને પાસવર્ડ સિલેક્ટ કર્યો હતો એ નાખીને એન્ટર કરીશું, તો પછી આ તમને દેખાય છે એ આપણું એપ્લિકેશન ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડમાં પહેલું ઓપ્શન જ આપણને દેખાય છે કે અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ કે પછી એપ્લિકેશન ફોર રીઇસ્યુ. તો એપ્લિકેશન ફોર રીઇસ્યુ પર આપણે ક્લિક કરીશું, એ ક્લિક કરીને નેક્સ્ટ દબાવશું એટલે આવી સ્ક્રીન દેખાશે. આમાં આપણને બે ઓપ્શન આપ્યા છે કે પહેલી રીતે આપણે અપ્લાય કરી શકીએ છીએ ઓનલાઈન, અને બીજી રીતે તમે ફોર્મ પ્રિન્ટ કાઢી શકો છો, હાથથી ભરી શકો છો, બધું અટેચ કરી શકો છો અને એ તમારે લઈ જવાનું હોય છે પાસપોર્ટ ઓફિસમાં કે પછી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં. હું તમને સજેસ્ટ કરીશ પહેલી રીતથી કરો, સરળતાથી પતી જશે. તો એ આપણે પહેલી રીતમાં ક્લિક કરી દઈશું ત્યાં આગળ. પછી તમને આવી સ્ક્રીન દેખાશે જેમાં તમારે તમારું રાજ્ય અને તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું ડ્રોપડાઉન મેન્યુમાંથી. એ તમે કરીને નેક્સ્ટ કરશો એટલે તમને પૂછશે કે તમે રીઇસ્યુ માટે કેમ અપ્લાય કરવા માંગો છો, એ કારણો પૂછશે. મારો એક્સપાયર થાય છે એટલે મેં લખી દીધું કે એક્સપાયર થઈ રહ્યો છે. પછી તમને નીચે પૂછે છે કે તમારે રેગ્યુલર પાસપોર્ટ અપ્લાય કરવો છે કે પછી તત્કાલ, અને એની નીચે તમને પૂછે કે તમારે 36 પાના કે 60 પાના, કેટલા પાનાની બુકલેટ જોઈએ છે. જે વધારે ટ્રાવેલ કરતું હોય એ ઓબ્વિયસલી જાડો પાસપોર્ટ લેશે. એ કરીને આપણે નેક્સ્ટ કરીશું ને એટલે આપણને 3 ડિટેલ પૂછશે. સૌથી પહેલાં આપણા મધર અને ફાધરની ડિટેલ પૂછશે, અને પછી આપણા સ્પાઉસની ડિટેલ પૂછશે. એ બધું આપણે નાખીને નેક્સ્ટ કરશું એટલે આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં હોમ એડ્રેસ, ઈમેલ આઈડી, ટેલિફોન નંબર, એ બધી ડિટેલ્સ તમારે નાખી દેવાની છે. પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમને ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ પૂછી કે અગર જો કોઈ પણ સંજોગોમાં બીજા કોઈને ઇમરજન્સીમાં ફોન કરવાનો હોય તો તમે કોનું નામ આપો છો, એનું સરનામું આપો, એનો ફોન નંબર આપો, એનો ઈમેલ એડ્રેસ આપી દો. એટલું આપીને નેક્સ્ટ કરશો એટલે આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમારા જૂના પાસપોર્ટની ડિટેલ માંગી છે, એમાં અંદર બીજી બધી ઘણી બધી માહિતી માંગી છે. તમને નીચે પૂછ્યું છે કે શું તમારો ડિપ્લોમેટિક પાસપોર્ટ હતો, અગર હા તો કેવો, પણ એમાં નો કરી દેવાનો. અને બસ એ બધી ડિટેલ ભરીને તમે નેક્સ્ટ કરશો ને એટલે આવું પેજ દેખાશે. હવે આમાં બહુ જ બધા સવાલો પૂછ્યા છે તમને કે શું તમે ક્યારે બી બીજા કોઈ દેશમાં શરણાર્થી તરીકે ગયા છો, ઇમરજન્સીમાં તમે ભારત આવ્યા છો ક્યારે, કે પછી શું તમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ક્રિમિનલ ઓફેન્સમાં તમે કોન્વિક્ટ થયા છો, એટલે ગુનો સાબિત થયો છે તમારી ઉપર, એ બધી માહિતી આપશે. એ બધા સવાલોમાં યસ કે નોનો જવાબ આપીને નેક્સ્ટ કરશો એટલે આવી સ્ક્રીન દેખાશે. આમાં તમારા પાસપોર્ટની જેટલી પણ ડિટેલ્સ તમે નાખી હતી એ બધી આવી ગઈ. આમાં તમે એક વખત ચેક કરી લો, તમારો જે એક્ઝિસ્ટિંગ પાસપોર્ટ છે એના ઉપર બધું આ રીતે જ લખ્યું હશે. આમાં ફક્ત નીચે જે પાસપોર્ટ નંબર આવે છે એની જગ્યાએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં ઓલ્ડ પાસપોર્ટ નંબર લખેલો છે. આ એક વખત ચેક કરી લો, બધી ડિટેલ્સ ઓકે હશે તો નેક્સ્ટ કરશો તમે તો આવી સ્ક્રીન દેખાશે. આમાં તમને પૂછે છે કે તમારા પ્રૂફ ઓફ બર્થમાં એટલે જન્મના પ્રમાણમાં તમે કયું ડોક્યુમેન્ટ આપશો. મેં આધાર સિલેક્ટ કરી દીધું. પ્રૂફ ઓફ એડ્રેસમાં કયું ડોક્યુમેન્ટ આપશો, એમાં મેં આધાર સિલેક્ટ કરી દીધું. પછી તમને પૂછે છે કે શું તમે 50 રૂપિયા ભરવા માંગો છો આ પાસપોર્ટ સેવા કેન્દ્રની SMS સર્વિસનો લાભ લેવા માટે. અગર તમારે આ લાભ લેવું છે તો તમે હા પાડજો, નથી લેવું તો ના પાડજો.
બીજું બધું જે નીચે લખ્યું છે એ વાંચી લેજો. વાંચીને છેક નીચે એક્સેપ્ટ કરવું પડશે. એ એક્સેપ્ટ કરીને પછી સૌથી પહેલાં તો સેવ ઉપર તમે ક્લિક કરી દેજો, એટલે તમારી આખી આ એપ્લિકેશન સેવ થઈ જાય. એના પછી તમે પ્રિવ્યૂ પણ કરી શકો છો, એ પ્રિવ્યૂની એક પ્રિન્ટઆઉટ કાઢી શકો છો અને પછી તમે સબમિટ કરી શકો છો. આ સબમિટ તમે કરી દેશો ને એટલે તમારી એપ્લિકેશન તમારે થઈ ગઈ. પણ હવે જ્યાં સુધી તમે નજીકમાં નજીક પીએસકેમાં નથી જતા પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આ પ્રિન્ટઆઉટ લઈને અને બધી કામકાજ પતાવીને, ત્યાં સુધી તમારી પ્રોસેસ ચાલુ નહીં થાય પાસપોર્ટ રીઇશ્યુની. હવે નજીકમાં નજીક પીએસકે કયા છે એ હું તમને કહું છું, પણ એની પહેલાં હજુ આ એક છેલ્લી હું પ્રોસેસ તમને જણાવી દઉં. આપણે ફરીથી આપણા એપ્લિકન્ટના ડેશબોર્ડમાં આવી જઈશું. આપણે સબમિટ કરીશું તો એમાં ચેક માય એપ્લિકેશન ડાબી બાજુ આવશે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારો એપ્લિકેશન નંબર આવી ગયો. એ નંબરની સાથે તમારું નામ લખ્યું હશે, કઈ તારીખે એપ્લિકેશન કરી હશે. એને સિલેક્ટ કરશો ને તમે તો તમને દેખાડશે તમારે એ એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુઓ બાકી છે. આપણે હજુ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી છે, પેમેન્ટ કરવાનું બાકી છે અને અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવાની બાકી છે. એટલે એક એક ઓપ્શન ઉપર ક્લિક કરી દો. તમે એ ક્લિક કરી દેશો એટલે પછી તમારે થઈ જશે પેમેન્ટ. આપણે નોર્મલ કોઈ પણ ઓનલાઈન ડિલિવરી મંગાવતા હોય એ રીતે પેમેન્ટ થઈ જશે. તમારે જે અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ્સ એ પણ બહુ જ ઇઝીલી અપલોડ થઈ જશે. બસ પછી તમારે આની રિસીટ કાઢવાની છે. રિસીટ કાઢીને બીજા બધા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે નજીકમાં નજીક જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે ત્યાં આગળ પહોંચી જવાનું છે. એમાં તમારો પાસપોર્ટ રીઇશ્યુ થઈ જશે. પોલીસ વેરિફિકેશન આવશે કે નહીં એ તમને પાસપોર્ટ સેવા કેન્દ્ર જ જણાવી શકશે. અને હવે હું તમને જણાવું તમે નજીકમાં નજીકના પીએસકે કઈ રીતે શોધી શકો છો. તો એના માટે ગૂગલ મેપ્સમાં જાઓ. ગૂગલ મેપમાં ખાલી પીએસકે લખશો ને તો તમારી આજુબાજુ જેટલા બી પીએસકે છે એ તમને બતાડી દેશે, એટલે ત્યાં તમે પહોંચી જજો. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. તમે અપોઇન્ટમેન્ટ લીધી હશે ત્યારે પહોંચી જવાનું અને સબમિટ કરીને નીકળી જવાનું. આશા રાખું છું આ માહિતી મેળવ્યા પછી જેને બી પાસપોર્ટ એક્સપાયર થાય છે એને ચિંતા દૂર થઈ ગઈ છે. ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે, બધું આપણે ડિજિટલી કરીશું. આજનો એપિસોડ મારી એક વાત તમને ગમી છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો અને બધાને જણાવજો કે વીટીવી ગુજરાતીનું એપ ડાઉનલોડ જરૂરથી કરી દે.